જૈન મિત્રો, વે ટુ ઓનલાઈન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે વાસ્તવિક સંખ્યાઓમાં પહેલો ટોપિક જોયો હતો, યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી ગુસ્સા. તો શું હતું એની આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. તો કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિમાં યુક્લિડભાઈએ એક સૂત્ર આપ્યું હતું. કયું સૂત્ર હતું? તો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એની અંદર શેષ છે એ ઝીરો અથવા ઝીરો કરતાં મોટી હોય છે, જ્યારે ભાજક કરતાં હંમેશા નાની હોય છે. આવું આપણને યુક્લિડભાઈએ કીધું હતું. એનો ઉપયોગ કરીને આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધતા. હવે આપણી પાસે ટોપિક નંબર 2 આવે છે. શું ટોપિક નંબર 2 છે એની વાત કરીએ તો છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિતના મૂળભૂત પ્રમેયની વ્યાખ્યા શું કહે છે? તો કે દરેક વિભાજ્ય સંખ્યાને, હવે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને એક અને એની સિવાયના અવયવો પણ હોય, એટલે કે બીજી કોઈ સંખ્યાઓ વડે પણ ભાંગી શકાતી હોય, તો એવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા હશે. તેના અવયવોના ક્રમને અવગણીને, હવે અવયવોના ક્રમ છે એને અવગણવાના છે. એવું નથી કે ક્રમમાં જ હાલ્યું આવે, બરાબર. ક્રમને શું કરવાનું છે? અવગણવાના છે. તો ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે, એટલે કે બીજી રીતે લખી શકાય. આપણને વ્યાખ્યાઓ કહે છે, શું કહે છે? કે દરેક વિભાજ્ય સંખ્યા છે તેને તેના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકાય છે. ચાલો એક ઉદાહરણ લઈએ તો તમને વધારે ખ્યાલ આવે. આપણે એક સંખ્યા લઈએ, દાખલા તરીકે મારી પાસે સંખ્યા છે 45. તો આ 45 છે એ આપણને ખબર પડી ગઈ કે કેવી સંખ્યા છે? તો કે વિભાજ્ય સંખ્યા છે. તો વિભાજ્ય સંખ્યા છે આપણા માટે 45. હવે આપણે એના અવયવો પાડવા છે, તો હું નિસરણીનો ઉપયોગ કરીને આપણે અવયવ પાડી દઈએ. સૌથી પહેલાં ભાગ આવે છે 3થી, તો 15 તેરી 45. હજી જુઓ 3થી ભાગ ચાલશે, 3 5 15. હવે કેટલા એ ભાગ આવશે? તો કે 5 છે, અવિભાજ્ય સંખ્યા છે, એટલે 5થી ચાલે, 5 1 5. તો અહીંયા જે અવયવો આપણી પાસે આવ્યા એ બધા અવયવો કેવા હશે? તો કે અવિભાજ્ય સંખ્યાના હશે. જો 3 છે અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, 5 છે કેવી છે? અવિભાજ્ય. તો અહીંયા આપણી પાસે 45 બરાબર 3 × 3 × 5 લખી શકાય, અથવા તો આપણે આને આવી રીતે લખી શકીએ કે 3² × 5, કારણ કે 3² એટલે શું થયું? તો કે 3 × 3. તો આવી રીતે લખી શકાય એવું આપણને અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહે છે. હવે ઘણી વખત એવું થશે કે અવયવો પાડશો ત્યારે તમને કદાચ ખ્યાલ નો આવ્યો હોય તો 5 અહીંયા આવી ગયા, ત્યાર પછી 3 આવે, તો એનાથી કોઈ ફેર પડતો નથી, કારણ કે આપણને પ્રમેય શું કહે છે? અવયવોના ક્રમને અવગણીને. તો હું આશા રાખું છું કે મિત્રો તમને આ વ્યાખ્યા સમજાઈ ગઈ હશે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 1.2 અંદર એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે, જે માત્ર ને માત્ર 2 સંખ્યાઓ હોય તેના ગુસ્સા અને લસ્સા અને લાગુ પડે છે. કયું સૂત્ર છે? તો એ સૂત્ર હું અહીંયા તમને લખી દઉં છું. ચાલો સૂત્ર જોઈએ કે કોઈ પણ 2 સંખ્યા છે, દાખલા તરીકે સંખ્યા છે આપણી પાસે A અને B, એક છે A અને એક છે B, તો આ બંને સંખ્યાનો તમે લસ્સા અ લ્યો, લઘુત્તમ સામાન્ય અવયવ કોનો? તો કે A અને Bનો. એનો તમે એના ગુરુત્તમ સામાન્ય અવયવ સાથે ગુણાકાર કરો, તો એ ગુણાકાર તમને એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર જ મળે. યાદ રાખજો એ મિત્રો કે A અને B 2 જ સંખ્યા છે. અહીંયા 3 સંખ્યા હોય તો આ નિયમ લાગુ પડતો નથી, તો એ ખાસ ધ્યાન રાખજો. આ સૂત્ર કોના માટે લાગુ પડે છે? તો કે જ્યારે 2 સંખ્યાઓનો લસાઅ અને ગુસ્સા શોધવાનો હોય ત્યારે. કાં તો તમને લસાઅ આપી દીધો હશે અને ગુસ્સા શોધવાનો કહેશે, કાં તમને ગુસ્સા આપી દીધો હશે અને લસાઅ શોધવાનો કહેશે, કાં તમને એવું કરશે કે આ બંનેનો લસાઅ ગુસ્સા આપી દીધો અને કોઈ એક સંખ્યા આપી દીધી અને એક સંખ્યા શોધવાની કહેશે. તો સ્વાધ્યાય 1.2 માટે આટલી થિયરી ઇમ્પોર્ટન્ટ છે. તો તમે જો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ અને સેવ કરી રાખજો અને તમારા બુકની અંદર લખી નાખજો.
ચાલો તો મિત્રો, હવે આપણે જે થિયરી જોઈએ છે એના દાખલાઓ જોઈએ. તો આપણો જે પહેલો ટોપિક ભણ્યા અંકગણિતનું મૂળભૂત પ્રમેય, એના વિશે આપણને સ્વાધ્યાય 1.2ની અંદર પ્રશ્ન નંબર 1ની અંદર કુલ 5 પ્રશ્નો છે. કુલ 5માંથી હું તમને અહીંયા 3 પ્રશ્નો છે એ સોલ્વ કરાવું છું. બાકીના જે 2 છે એકદમ ઇઝી છે, એ તમે જાતે પ્રયત્ન કરજો. ચાલો આપણે બીજો દાખલો જોઈએ. પહેલો 140 છે, એટલે એના તમારે શું કરવાનું છે તો કે અવિભાજ્ય અવયવોના સ્વરૂપે લખવાની છે. આ સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા છે અને એને અવિભાજ્ય અવયવોના ગુણાકારના સ્વરૂપે તમારે લખવાની છે. તો અહીંયા આપણે 2 રીત છે આપણી પાઠ્યપુસ્તકની અંદર તમને જે આપી છે એ વૃક્ષની રીત છે. તો વૃક્ષના રીતે તમારે કરવું હોય તો પણ કોઈ વાંધો નથી, પણ એ થોડુંક તમને અઘરું પડશે. અહીંયા પણ નિસરણીની રીત છે એ વધારે સરળ પડશે, તો આપણે નિસરણીની રીતથી જ કરીએ. વૃક્ષ દોરવું હોય તો પણ તમે દોરી શકો છો, એમાં કોઈ બહુ મોટી વાત નથી. તમે જોશો એટલે તરત તમને ખ્યાલ આવી જશે. તો ચાલો આપણે પહેલી જે વિભાજ્ય સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ ગોતીએ. તો આપણી સંખ્યા છે 156. હવે જો પાછળનો અંક છે 2 છે, એટલે કે 2 વડે ભાગ. હવે જો આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે અવિભાજ્ય સંખ્યાઓ વડે જ ભાગા કરતા છે, એના સિવાય ક્યાંય થશે નહીં. તો પહેલાં પહેલી અવિભાજ્ય સંખ્યા 2 આવે છે, તો 2થી જ આપણે કરીએ. તો અહીંયા થશે 7. હવે 7 દુ 14 થઈ ગયા, એટલે 1 વધે, 1 પછી 1 6 છે એટલે 16 થયા, અને 8 દુ 16. ચાલો હજી આપણને 2 સંખ્યા દેખાય છે, તો 2 વડે જ ભાગ પડશે. 3 દુ 6 18 આવ્યા, તો 9, અહીંયા 39 દેખાય છે, તો હવે 2 વડે ભાગ પડશે નહીં, 3 વડે પડશે. તો 3 એકા 3, અને 3 તેરી 9. હવે આપણને ખબર પડી ગઈ કે 13 કેવી સંખ્યા છે, તો કે અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે ડાયરેક્ટ લખી નાખીએ 13 એકા 13. તો અહીંયા જે સંખ્યાઓ આવી, કેવી સંખ્યાઓ આવી છે, અવિભાજ્ય સંખ્યાઓ આવી છે. તો એનો મતલબ એવો થયો કે 156 છે એના બરાબર આપણે લખી શકીએ 2 × 2 × 3 × 13, અથવા તો 2 છે એ 2 વખત છે એટલે લખી શકાય 2 નો વર્ગ × 3 × 13. તો આ તમારો થઈ ગયો જવાબ. એનો મતલબ એવો થયો કે જે આપણી પાસે વિભાજ્ય સંખ્યા હતી એને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી નાખી. ચાલો આપણે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો છે 38 25. 38 25 છે, અહીંયા 5 જોઈને આપણને તરત ખબર પડી જાય કે 5 વડે ભાગ ચાલતો હશે. તો 5 વડે ચલાવીએ, 5 7 થઈ જશે 35, 3 વધ્યા, અહીંયા 2 છે તો 5 6 30, 2 વધ્યા 25 થશે એટલે 5 5 25. હજી 765 આવે, એનો મતલબ હજી 5 વડે ભાગ ચાલશે. તો 5 એકા 5, 2 વધ્યા 26 થશે, 5 5 5 થઈ ગયા 25, 1 વધ્યો 15 થશે, 5 તેરી 15. તો અહીંયા આવી ગયા 153. હવે આપણને ખ્યાલ પડી જશે કે જો અહીંયા 15 છે તો 3 5 15 ને 3 1 3, 3 વડે પણ ભાગ ચાલે છે. તો 3 3 5 15 અને 3 1 3. હજી જો હજી 3 વડે ચાલે છે, તો 3 3 1 3, 3 2 6 થઈ જાય એટલે 3 1 3, અને અહીંયા વધશે 2 1, તો 3 7 કેટલા થઈ ગયા 21. હવે આપણને ખબર પડી ગઈ 17 છે એ કેવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. તો 17 અહીંયા થઈ ગયા 1. તો અહીંયા મિત્રો જે સંખ્યાઓ આવી બધી સંખ્યાઓ કેવી છે, અવિભાજ્ય સંખ્યા છે. એટલે આપણે લખી શકીએ કે 38 25 બરાબર કેટલી વખત 5 છે, તો કે 2 વખત 5. કેટલી વખત 3 છે, તો કે 2 વખત 3 છે, અને 1 વખત કોણ છે, 17 છે. તો અહીંયા લખી શકીએ 3 નો વર્ગ × 5 નો વર્ગ × 17. તો આ કેવા સ્વરૂપે લખાઈ ગયું, અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખાઈ. ચાલો એક થોડુંક આપણે ડિફિકલ્ટ થાય એવું જોઈએ. અહીંયા આપણે થોડુંક વિચારવું પડશે. 74 29
74 29 છે કોના વડે વિભાજ્ય હશે એ આપણે જોવાનું છે. તો અહીંયા પહેલેથી આપણે લેવાનું બે વડે તો નહીં જ હોય, ત્રણ વડે ચેક કરીએ તો પણ નથી મળતું. ત્યાર પછીની અવિભાજ્ય સંખ્યા હોય છે 5, એના વડે પણ શક્ય નથી કારણ કે 5 હોય તો અહીંયા 5 અથવા તો 0 હોવો જોઈએ. ત્યાર પછી જોઈએ આપણે 5 પછી 7, 7 વડે પણ શક્ય બનતું નથી. સીધે સીધું જોઈએ તો આપણે 17 વડે વિભાજ્ય થાય છે. તો જોઈએ 17નો ઘડિયો બોલશો તો 74 ક્યારે આવશે, તો કે 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, પછી એનાથી વધી જશે તો 17 ચોક કેટલા થઈ ગયા 68. તો 68 કરો છો ત્યારે અહીંયા 6 વધે છે અને પાછળ 2 એટલે કેટલા થઈ ગયા 62. તો હવે પાછા જઈએ તો 17 તેરી 51, 17 ચોક 68 થઈ ગયા. 17 તેરી 51 ભાગ હાલશે કેટલા વધ્યા, તો કે 11 વધ્યા અને પાછળ 9. 17 7 119, તો તમારી પાસે આ જવાબ આવ્યો 437. હવે તો કે હવે 17 વડે ચાલે છે કે નહીં ચેક કરી લેવાનું. 17 વડે ચાલશે નહીં, કોના વડે ચાલશે, તો કે એના પછીની અવિભાજ્ય સંખ્યા છે 19. તો 19 વડે ભાગ ચલાવે, 19 દુ કેટલા થઈ જશે, તો કે 38. 38 છે, 43માંથી 38 કાઢી નાખો એટલે કેટલો જવાબ આવશે, તો કે 5 અને પાછળ છે 7. તો 5 અને 7 19 તેરી કેટલા થઈ જશે 57. તો અહીંયા આવી ગયા 23. હવે આપણને ખબર છે કે 23 કેવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. તો 23 એકા 23. તો મિત્રો અહીંયા તમારી પાસે અવિભાજ્ય સંખ્યાઓ એવી 17 19 અને 23. એનો મતલબ એવો થયો કે તમારી પાસે જે સંખ્યા છે 7429 જે વિભાજ્ય સંખ્યા છે અને એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખ્યું હોય તો 17 19 23 લખી શકાય. તો આ હતો તમારો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ના જે પહેલો દાખલો છે અને ચોથો દાખલો છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 છે એની અંદર આપણો જે આજના ટોપિકનો જે બીજું સૂત્ર હતું એનો વિશે વાત કરીએ. સૂત્ર શું હતું, તો કે લસા અ ગુણ્યા ગુસ્સા અ બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. હવે આ બે જ સંખ્યા માટે લાગુ પડે છે કે બે સંખ્યાઓનો લસા અ અને એનો ગુસ્સા આ બંનેનો ગુણાકાર કરો તો એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર હોય છે. તો પ્રશ્ન નંબર 2ની અંદર આપણે શેની વાત કરી છે, તો કે બે સંખ્યાઓનો લસા અ અને ગુસ્સા અ શોધો અને ચેક કરો કે એનો લસા અ અને એનો ગુસ્સા અ એ બંનેનો ગુણાકાર કરો તો એ આ બે સંખ્યા બરાબર થાય છે કે નહીં. પ્રશ્ન નંબર 2ની અંદર ટોટલ 3 દાખલા છે પણ આપણે પહેલો અને ત્રીજો દાખલો ગણીએ છીએ. બીજો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું, જાતે જ તમારે હોમવર્કમાં કરી નાખવાનો છે. મને આશા છે કે તમને તકલીફ નહીં પડે જો તમે આ બે દાખલા વ્યવસ્થિત રીતે ભણશો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે 26ના અવયવ ભણીએ. 26ના અવયવ કેવી રીતે પાડશું, તો કે નિસરણીની. હવે આમાં બે રીત છે, નિસરણીની રીતથી પણ તમે અવયવ પાડી શકો છો, ઉપરાંત તમારી પાસે પાઠ્ય પુસ્તકમાં વૃક્ષની રીત પણ આપી છે, તેનો ઉપયોગ કરીને પણ તમે કરી શકો છો. તો આપણે ચાલો અવયવ પાડીએ. બે વડે ભાગ પડશે, તો કે 2 એકા 2 અને 13 થઈ ગયા અહીંયા કારણ કે 13 દુકલા થઈ જાય છે 26. 13 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના હવે અવયવ પડે 13 એકા 13. તો આપણી પાસે 26ના અવયવ શું આવી ગયા, તો કે 2 ગુણ્યા 13. ચાલો બીજો છે સંખ્યા આપણી પાસે 91. તો 91ના આપણે અવયવ પડે, 91નો આપણે અવયવ પાડીએ. તો સૌથી પહેલાં જોઈએ બે વડે તો નહીં ચાલે કારણ કે અહીંયા એકી સંખ્યા, 3 વડે પણ ચાલશે નહીં, 5 વડે પણ નહીં ચાલે, 7 વડે ચેક કરીએ તો 7 એકા 7 અને 2 વધશે ત્યાર પછી 1 છે એટલે 21. 7 તેરી 21 એટલે કે 13 7 91 થાય છે. જોવો મિત્રો હવે 13 આવી ગયા એટલે આપણને કાંઈ ઉપાધિ છે નહીં, 13 એકા 13. તો આપણી પાસે 91ના અવયવ આવી ગયા 7 ગુણ્યા 13. હવે લસા અ ગોતીએ. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. કેવી રીતે મળે, તો કે આ જે બંને સંખ્યાઓ છે એમાંથી મોટામાં મોટી ઘાતવાળો, યાદ રાખજો મોટામાં મોટી ઘાતવાળો અવયવ છે એને લઈ લેવાનો. બે સંખ્યા જોવાની એમાંથી મોટામાં મોટી ઘાતવાળો અવયવ લઈ લેવાનો.
તો એ બધાનો ગુણાકાર કરો તો એ તમને શું મળશે? તો કે એ તમને મળશે લસાઅ. આમાં જોવો તો બે છે, આમાં નથી, તો મોટા મોટી ઘાતવાળો બે થઈ ગયો, તેને લઈ લઈ. 13 છે તો બંને જગ્યાએ છે, ઓકે કાંઈ વાંધો નહીં. પણ અહીંયા જુઓ 7 છે હજી, તો ગુણ્યાકર નાખીએ 7. 13 બંનેમાં છે પણ ઘાત એક જ છે, એટલે 13 આપણે લઈ લેવા. તો આ બધાનો ગુણાકાર કરો તો તમને ગુણાકાર મળશે 182. 13 × 2 કરશો, એનો ગુણ્યા 7 કરશો તો તમને ગુણાકાર કેટલો મળશે? 182. તો એ તમારો શું થઈ ગયો? લઘુત્તમ સામાન્ય અવયવ. ત્યાર પછી આપણે એનો ગુસ્સા છે. ગુસ્સા કોને કહેવાય? તો કે બંને જે સંખ્યાઓ છે એ બંને સંખ્યાનો મોટામાં મોટો સરખો અવયવ. તો જુઓ, 2 અહીંયા 13 છે, અહીંયા 7 અને અહીંયા 13 છે. તો જુઓ બંનેમાં કોણ આવે છે? 13 આવે છે. બંનેમાં હોવો જોઈએ અને મોટામાં મોટો તો 13 જ છે, એટલા માટે ગુસ્સા શું થઈ જશે? 13 થઈ જશે. તો અહીંયા આપણી પાસે ગુસ્સા આવી ગયો 13. હવે આપણું સૂત્ર શું હતું? તો કે લસાઅ ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. સૂત્રમાં આપણે એ અને બી લીધા હતા, અહીંયા આપણે એમ નામ લખ્યું છે. બે સંખ્યાનો લસાઅ શું છે આપણી પાસે? 182. ગુસ્સા શું છે? તો કે 13. એના બરાબર બંને સંખ્યાનો ગુણાકાર કોણ કોણ છે? 26 અને 91. આ ગુણાકાર કરશો તો તમારી પાસે જવાબ આવશે 23, 66. અને આ ગુણાકાર કરશો તો પણ તમારી પાસે જવાબ આવશે 23, 66. એટલે કે તમારી પાસે આ જે સૂત્ર છે એ સૂત્ર કેવું છે? સાચું છે. ચાલો ત્યાર પછીનું આપણે જોઈ લઈ. 336 અને 54. 336 અને 54માં આપણે પહેલાં સૌથી પહેલું કામ કરીએ 336ના અવયવ ઉપર. 336ના અવયવ શું થાય છે? તો કે 2 વડે આલશે ભાગ. 2 × 1 = 2. 1 વધ્યો 13 થયા. 2 × 6 = 12. 1 વધ્યો 16 થયા. 2 × 8 = 16. 168 આવી ગયા. હવે પાછો 2 વડે ભાગ ચલાવીએ, ઓકે. તો 2 × 8 = 16 અને 2 × 6 = 8. 84 આવી ગયા. હજી 2 વડે ભાગ ચાલશે 4 અને 2. હજી 2 વડે ભાગ ચાલશે 2 × 2 = 4 અને 2 × 1 = 2. હવે જો 2 વડે ભાગ ચાલશે નહીં, કારણ કે અહીંયા 2 કી સંખ્યા રહેતી નથી. 3 વડે ચલાવીએ 3 × 7 = 21 પડશે અને 7 પોતે જ અવિભાજ્ય સંખ્યા હોવાથી 7 × 1 = 7. તો તમે આ જે 336 છે એને કેવી રીતે લખી શકીએ? તો જો 2 કેટલી વખત આવે? 1, 2, 3 અને 4 વખત. તો અહીંયા લખી શકીએ 2 ની 4 ઘાત ગુણ્યા 3 કેટલી વખત છે? 1 વખત. તો ગુણ્યા 3. 7 કેટલી વખત છે? તો કે 1 વખત. તો ગુણ્યા 7, ઓકે. ત્યાર પછી આપણે જોઈએ 54ના અવયવ. 54ના અવયવ પાડવા છે તો અહીંયા જુઓ તમે, ચોગડો છે એટલે કે 2 કી સંખ્યા છે. તો 2 × 2 = 4. 1 વધ્યા 14 થયા. 2 × 7 = 14. હવે 2 વડે ભાગ પડશે નહીં, કારણ કે અહીંયા 7 આવી ગયા. તો 3 વડે પાડી 3 × 9 = 27, ઓકે. હજી 3 વડે ભાગ પડે 3 × 3 = 9 અને 3 × 1 = 3. આ પડી ગયા આપણી પાસે અવયવ. તો 54ને આપણે કેવી રીતે લખી શકીએ? 2 × 3 નો. તો હવે મિત્રો એનો લસાઅ શોધી લઈ. લસાઅ શું થશે? તો કે મોટામાં મોટી ઘાતવાળા અવયવ લેવાનો, બંનેમાં જોવાનું. આમાં પણ 2 છે, આમાં પણ 2 છે, પણ મોટી ઘાતવાળું કોણ છે? તો કે અહીંયા 2 ની 4 ઘાત છે, તો એને લઈ લેવાનું. 3 અહીંયા 3 ની 3 ઘાત, તો કોને લેશું? 3 ની 3 ઘાત. અહીંયા હવે પૂરું થઈ ગયું છે તો અહીંયા જો કોઈ વધ્યું તો કે 7 વધ્યા છે, તો એ લઈ લેવાના 7. તો તમારી પાસે આનો જે ગુણાકાર કરો તમે 2 ની 4 ઘાતનો ગુણાકાર, તો 16 થઈ જાય. અહીંયા 3 × 3 = 9 × 3 = 27 થઈ જાય ગુણ્યા 7. 3 × 3નો ગુણાકાર કરો તો તમારી પાસે જવાબ આવશે 3024. કેટલો આવશે? 3024. તો આ 3024 છે તમારો લસાઅ. હવે ગુસ્સા જોઈએ.
ગુસ્સા શું મળશે? તો કે ગુસ્સા એટલે બંનેમાં આવતો સામાન્ય અવયવ. તો જુઓ અહીંયા 2 ની 4 ઘાત છે, અહીંયા 2 છે, એટલે કે એક એક વખત 2 સામાન્ય થઈ જાય છે. 2 હવે જો કદાચ એમાં માઇન્ડ ન ચાલે તો અહીંયા જોઈ લેવાનો અવયવ, અહીંયા એક વખત આવે છે 2. ઓકે, તો 2 લખી નાખો ગુણ. હવે જો અહીંયા 2 છે પણ અહીંયા છે નહીં, તો એ ગુસ્સામાં એક બગડો આવશે. ત્યાર પછી જો 3 છે અહીંયા, તો અહીંયા પણ 3 છે, તો 1 આવી ગયા 3. હવે અહીંયા જો 7 છે અહીંયા નથી, તો અહીંયા કામ પૂરું થઈ ગયું, ગુસ્સા થઈ ગયો 6. તો તમારી પાસે લસા આવ્યો 3024 અને ગુસ્સા શું આવ્યો 6. હવે આ બંનેનું તમારે ચેક કરવાનું છે કે એનો લસા અને એનો ગુસ્સા બંનેનો ગુણાકાર છે એ આ 2 સંખ્યાના ગુણાકાર બરાબર થાય છે કે નહીં. ચેક કરી જોશો 100% થઈ જતું જ હશે. તો જે બીજો દાખલો છે એ તમને હવે આવડશે એવી આશા રાખું છું. મિત્રો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર પણ 3 દાખલા છે. હવે પ્રશ્ન નંબર 3ની અંદર શું વાત છે? 3 સંખ્યાઓ છે અને 3 સંખ્યાઓનો આપણે લસાઅ અને ગુસ્સાઅ શોધવાનો છે. હવે 3 સંખ્યાઓ હોય એટલે આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી શકશું નહીં, કારણ કે 2 સંખ્યાઓ માટે જ થતો. તો આપણે અવિભાજ્ય અવયવની રીતથી જ જોઈએ. પહેલી સંખ્યા છે ને આપણે અવયવ પાડી દઈએ 12. તો 12ના અવયવ પડશે, પહેલાં તો 2 વડે જ ભાગ આવશે એટલે 6, હજી 2 વડે એટલે 3, અને અહીંયા આવી ગયા 3 એકા 3. તો આપણે 12 બરાબર શું લખી શકશું? 2 નો વર્ગ ગુણ્યા 3. તો આ 15ના આપણે અવયવ પાડવાના છે. તો 3 5 15 અને 5 એકા 5. ત્યાર પછી આપણે જોઈએ 21. 21ના અવયવ પાડીએ તો 3 7 21 ને 7 એકા 7. તો તમારી પાસે 15 બરાબર આવશે 3 ગુણ્યા 5 અને 21 બરાબર આવશે 3 ગુણ્યા 7. બંને સંખ્યા 3 એ 3 સંખ્યાઓનો આપણે શું ગોતીએ? લસાઅ ગોતીએ. લસાઅ ચાલો જો આમાં 2 એક જ જગ્યાએ છે અને એ પણ કેવા સ્વરૂપે છે? 2 ના વર્ગ. 3 જુઓ 3 જગ્યાએ છે પણ અહીંયા મોટામાં મોટી 1 જ ઘાત છે એટલે આપણે 3 લખીએ. ચાલો આનું કામ પૂરું થઈ ગયું. અહીંયા કોણ છે? તો કે 5 છે. અહીંયા કોણ છે? 7 છે. તો તમારે આનો ગુણાકાર કરવાનો છે. 2ના વર્ગનો ગુણાકાર, 2નો વર્ગ એટલે 4, 4 તેરી 12, 12 5 કેટલા થશે? તો કે 60, અને 60 એને 7 વડે ગુણાકાર કરશો તો તમારી પાસે આવશે 420. તો લસાઅ થઈ ગયો 420. ગુસ્સાની અંદર શું થશે? તો કે ગુસ્સાની અંદર મોટામાં મોટો સામાન્ય અવયવ જે 3 એ 3માં આવવો જોઈએ. જો 2 સંખ્યા હોય તો બંનેમાં આવવો જોઈએ, 3 હોય તો 3 એ 3માં આવવો જોઈએ. તો 3 3 3, તો ગુસ્સા થઈ ગયો 3. તો અહીંયા મિત્રો આ દાખલો પૂરો થઈ જાય છે. પહેલું કામ શું કરવાનું? તો કે અવયવ ઉપાડી નાખવાનું. અવયવ ઉપાડી નાખ્યા પછી એના અવયવભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખી નાખવાનું. ગુણાકાર સ્વરૂપે લખાય છે ત્યાર પછી લસાઅ અને ગુસ્સા લખી નાખવાનો છે. હવે પછીના જે 2 દાખલા છે એમાંથી બીજો દાખલો છે, 3 એ 3 અવિભાજ્ય સંખ્યાઓ આપી છે. તો મિત્રો, જ્યારે 3 એ 3 અવિભાજ્ય સંખ્યાઓ આપી હોય ત્યારે એનો ગુસ્સાઅ 1 થઈ જશે અને લસાઅ છે એ 3 એ 3 સંખ્યાઓનો ગુણાકાર થઈ જશે. ત્યાર પછીનો જે દાખલો છે એ પણ એકદમ સિમ્પલ છે, 8 9 અને ત્યાર પછી 21 એવું કંઈક સંખ્યા છે. તો એ પણ ઇઝી છે. તો એનો મતલબ એવો થયો કે એ બંને તમે ગણી નાખજો. તો મિત્રો, અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. હવે પછીના જે દાખલા છે એ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તો ત્યાં સુધી મિત્રો, જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ તમારા મિત્રોને મોકલજો જેથી કરીને એ લોકો પણ ઘરે બેઠા ભણી શકે.